अंकलेश्वर गढ़खोलपाटिया विस्तार में मोटी संख्या में गणेश जी की पीओपी प्रतिमाओं खंडित हालत में पड़ी रही हो योग्य रीते विसर्जित थाय तेवा प्रयत्नों सेवाभावी संगठनों शुरू कर्या छे। अंकलेश्वर भरूच वच्चेना जूना स्टेट हाईवे स्थित गढ़खोल पाटिया पासे ओवरब्रिजने अड़ीने आवेल रेलवे विभागनी पड़तर जमीन पर छेल्ला 1.5 वर्षोथी भगवान गणेशजी अने विश्वकर्माजीनी खंडित हालतमां 100-150 जेटली प्रतिमाओ रजड़ती हालतमां जोवा मळी रही छे। हालमां केटलाक पर्यावरण प्रेमीओ तेमज धार्मिक सेवाभावी कार्यकरोनी आ तरफ नजर जता તેઓએ આ તમામ પ્રતિમાઓનો યોગ્ય નિકાલ થાય તે દિશામાં પ્રયત્નો શરૂ કર્યા છે। જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના રજનીશસિંહ જગમોહન યાદવ ભરૂચ જિલ્લા યુવા ભાજપના મહામંત્રી ધર્મેન્દ્ર પુષ્કરણા પર્યાવરણ પ્રેમી જ્યોતિન્દ્ર ગોસ્વામી મનીષ રાણા વગેરેએ આ અંગે બેલ કંપનીના અશોક પંજવાણી તથા બીડી ડલવાડીને મળતા તેઓએ જણાવ્યું હતું કે આ કાર્યમાં બેલ કંપની સહયોગ આપશે અને ખંડિત પ્રતિમાઓનો યોગ્ય રીતે નિકાલ થાય તેવી તજવીજ હાથ ધરશે। નમસ્કાર, હું રજનીશસિંહ, સામાજિક કાર્યકર તેમજ જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ અંકલેશ્વર। 1.5 વર્ષથી ગળખોલ ઓવરબ્રિજ નીચે 150-200 જે ગણેશ ભગવાનની જે મૂર્તિઓ ખંડિત અવસ્થામાં પડી હતી અને એ ખૂબ જર્જરિત હાલતમાં હતી, પ્રશાસનને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આજ રોજ પર્યાવરણના મનીષભાઈ રાણા તેમજ પત્રકાર મિત્ર ગોસ્વામી સાહેબ તેમજ ભરૂચ જિલ્લા યુવા મોરચાના મહામંત્રી પુષ્પમભાઈ દ્વારા આજ રોજ બેલ કંપનીના અધિકારીને મુલાકાત કરી ત્યાં પંજવાણી સાહેબ તણવાણી સાહેબને મુલાકાત કરીને અને પંજવાણી સાહેબ તણવાણી સાહેબે અમને યોગ્ય રીતે એનું નિરાકરણ કરીશ એવી આશ્વાસન આપી છે અને બાહેધરી આપી છે અને ટૂંક સમયમાં ત્યાંથી એને ઉઠાવીને આપણે હિન્દુ રીતો રિવાજથી એ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરીશું। એ બદલ અમારી ટ્રસ્ટ અને અંકલેશ્વરને દરેક સામાજિક કાર્યકર તેમજ યુવા મિત્રો દ્વારા મનીષભાઈ ગોસ્વામી સાહેબ તેમજ ભાજપના ભરૂચ જિલ્લા મહામંત્રી પુષ્કરણભાઈનો ખૂબ ખૂબ આભાર માને છે અને હું હિન્દુ ભાઈ બહેનોને એક જ કહેવા માગું છું કે આવી કોઈ જગ્યા પણ તમને હિન્દુ ભગવાનના જે પણ મૂર્તિઓ દેખાય હવે રસ્તા પર છોડવા નથી, તેને યોગ્ય રીતે એક હોય બે હોય એને વિસર્જન કરો, ના કે રોડ રસ્તા પર અને આવી હાલતમાં છોડો જ્યાંથી આપણી ધાર્મિક જે છે એ નિભાય। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।